तो ब्रेकिंग समाचार अमदावादथी सामे आवी रह्या छे। अमदावादमां चार दिवस सुधी ओरेंज एलर्ट रहेशे। શહેરમાં 44 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક હીટવેવની આગાહી। તો આગામી 5 દિવસ ગાંધીનગર, ડીસા, વડોદરામાં ગરમી પડશે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે। હવામાન ખાતા દ્વારા આગામી 5 દિવસો સુધી રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી છે। જેને પગલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે। હીટવેવને કારણે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ જવાની સંભાવના છે। તો આ મુદ્દે અમારા સંવાદદાતા અદિત જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈશું। અદિત, જે પ્રકારથી હીટ વેવની આગાહી કરવામાં આવી છે, 5 દિવસ ખૂબ જ કપરા રહેશે લોકો માટે, શું વધુ માહિતી છે, શું આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા? જી ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, મહત્વની વાત છે કે જે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો જે પ્રકારે વધતો જઈ રહ્યો છે તેને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે હીટવેવની પણ શક્યતા જણાઈ રહી છે। જે પ્રકારે આજે ગરમીનો પારો 43 ડિગ્રીથી પણ વધુ જઈ રહ્યો છે તેને લઈને જે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો સમગ્ર રાજ્યભરની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ડીસા, સુરેન્દ્રનગર સહિતના તમામ જિલ્લાઓમાં જે ગરમીનો પારો છે તે વધુ જઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે। આગામી દિવસોમાં જે ગરમીનો પારો હજુ પણ વધે તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા કરી છે। મહત્વની વાત છે કે આ વખત જે મોન્સૂન છે તે 6 જૂન કેરળમાં પ્રવેશ થશે, ત્યારબાદ મુંબઈ અને ગોવા થઈ અને અમદાવાદ આવશે અને ત્યારે લગભગ 15 દિવસથી 30 દિવસ લાગી શકે છે વરસાદને। અને અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે જે ગરમીનો પારો છે દિવસે ને દિવસે વધી શકે તેવી શક્યતા છે। જી ધન્યવાદ અદિત, આ સમગ્ર માહિતી બદલ। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી, લોકોને ગરમીનો માર સહન કરવો પડશે। આગામી દિવસોમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે।